गुड आफ्टरनून ऑल ऑफ यू। हवे जारे आपणे नॉन कन्वेशनल मशीनिंग विषे जोयुं हतुं, थोड़ू एनु इंट्रोडक्शन मेळ्युं हतुं के नॉन कन्वेशनल मशीनिंग शुं छे, बराबर। तो नॉन कन्वेशनल और कन्वेशनल मशीनों आपणो जे डिफरन्स जोयो हतो, हवे आपणे जोईए छे के नॉन कन्वेशनल जे मशीन पद्धतिओ छे ए कई कई छे, एना कार्य सिद्धांत शू छे, तेना उपयोगो शू छे अने तेनी लाक्षणिकताओ शू छे, बराबर। तो पहले अहींया जोईए छीए के आपणे थर्मल अने इलेक्ट्रो थर्मल पद्धति, तो जोईए एमां शू छे थर्मल अने इलेक्ट्रो थर्मल पद्धति। आ पद्धतिमां थर्मल एनर्जीनो उपयोग करीने वर्कपीस परना अमुक सूक्ष्म भागोने पिघाड़वामां आवे छे। ऊष्मा ऊर्जाने वर्कपीसना अमुक भागों पर केंद्रित करवामां आवे छे अने तेने कारणे निश्चित आकारमां वर्कपीस मटीरियल ने पिघाड़ी शकाय छे। ओके, तो जोईए हवे के एमां कई कई कया कया मशीनिंगनो उपयोग थाय छे। तो पहलूँ छे इलेक्ट्रो डिस्चार्ज मशीनिंग। नाम परथी आपणने खबर पड़े छे के डाइइलेक्ट्रिक्स एना पार्ट्स द्वारा स्पार्क थाय छे मशीनिंग प्रोसेस। ओके, જોઈએ તો એમાં કયા કયા પાર્ટ્સ છે। પહેલું છે ડાયઇલેક્ટ્રિક, બીજું છે આયોનાઇઝ્ડ ફ્લુઇડ, ટૂલ છે સ્પાર્ક, ગેપ છે અને જોબ છે। તો જોઈએ કઈ રીતે મશીનની પદ્ધતિ છે, કઈ રીતે વર્કિંગ કરે છે। તો આ પ્રક્રિયામાં બે ઇલેક્ટ્રિક સુવાહક મટીરિયલ્સ, એક ટૂલ અને બીજું વર્કપીસ વચ્ચે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને તૂટક સ્પાર્ક ઉત્પન્ન કરવામાં આવે છે। આમ કરવાથી વર્કપીસની ધાતુ પીગળીને વરાળમાં રૂપાંતરિત થાય છે અને ટૂલના આકારને આધારિત આકાર વર્કપીસ પર મેળવી શકાય છે, બરાબર। હવે જોઈએ કે ઈડીએમ મશીનના મુખ્ય ભાગો કયા કયા છે। તો વર્ક ટેબલ છે, ટૂલ હોલ્ડર છે, ડાયઇલેક્ટ્રિક ટાંકી છે, પ્લસ જનરેટિંગ સિસ્ટમ છે, ડીસી પાવર સપ્લાય, ટૂલ હોલ્ડર ડ્રાઈવ વગેરે। જોઈએ કે દાગીનાને પ્લસ પોઝિટિવ છેડા સાથે અને ટૂલને નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે છે, તો ટૂલને સર્વોમીટર દ્વારા દાગીનાની નજીક લઈ જવામાં આવે છે અને જ્યારે બે વચ્ચે ચોક્કસ અંતર રહે છે ત્યારે સ્પાર્ક થાય છે। ઓકે, તો સ્પાર્ક તેની લાઇનમાં આવેલી ધાતુને પીગળાવે છે અને તેનું વરાળમાં રૂપાંતર કરે છે। આ રીતે છૂટી પાડેલી ધાતુ ડાયઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા લઈ જવામાં આવે છે। આમ છતાં ટૂલ અને દાગીના વચ્ચે જગ્યા વધી જાય છે અને સ્પાર્ક બુજાઈ જાય છે। તો સ્પાર્ક જ્યારે બુજાય છે તો કઈ રીતે બુજાઈ જાય છે, તો સર્વોમીટર દ્વારા ફરીથી ટૂલ નીચે ઉતરે છે અને ફરીથી જરૂરી ચોક્કસ જગ્યા મળતા સ્પાર્ક થાય છે। તો જેવી જેવી રીતે એને જગ્યા મળશે એવી રીતે સર્વોમીટર દ્વારા ફરીથી ટૂલ નીચે ઉતરશે અને ફરીથી જરૂરી ચોક્કસ જગ્યા મળતા જો એને જગ્યા વધારે મળશે તો એ સ્પાર્ક થશે। આમ તૂટક સ્પાર્ક દ્વારા ધાતુ દૂર કરી દાગીનાને જોઈતો આકાર આપવામાં આવે છે। હવે જોઈએ કે આ પ્રક્રિયામાં ટૂલ દાગીના કરતાં નરમ હોય છે। ડાયઇલેક્ટ્રિક માધ્યમ તરીકે કેરોસીન, ડિસ્ટિલ પાણી વગેરે વાપરવામાં આવે છે, બરાબર। તો આ પદ્ધતિમાં 40-300 વોલ્ટ ડીસી સપ્લાય, 500-400 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને 5-1000 કિલો સાયકલ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રક્રિયાનો ઉપયોગ મોટે ભાગે ટૂલ રૂમમાં ડાઈ બનાવવા માટે થાય છે, તેમજ ગેસ ટર્બાઈન, વીજાણુ ઇત્યાદિ ઉપયોગોમાં ભાગોનું મશીનિંગ કરવા માટે થાય છે। હવે જોઈએ કે ફ્યુઅલ ઇન્જેક્શન નોઝલનો ઊંડા તેમજ નાના છિદ્રો પાડવા માટે આ પ્રક્રિયા વપરાય છે। વળી સહેલાઈથી તૂટી જાય તેવા ભાગોનું મશીનિંગ કરવા માટે પણ આ પદ્ધતિ વપરાય છે। તેમાં નવી રીતો વિકસાઈ છે જે ઈડીએમ વાયર કટિંગ, ઈડીએમ માઇક્રો ડ્રિલિંગ વગેરે નામોથી જાણીતી છે। હવે આપણે જોઈએ કે ઇલેક્ટ્રો જે ડિસ્ચાર્જ છે એમાં સ્પાર્કનું વહન કઈ રીતે થાય છે। તો ઈડીએમમાં ડાયઇલેક્ટ્રિક પ્રવાહી વિવિધ પ્રકારના હેતુઓ સંતોષે છે, જે નીચે પ્રમાણે છે।
કે સ્પાર્કનું વહન થાય છે. ઉષ્મા સૂક્ષ્મ જગ્યાએ કેન્દ્રીયકરણ થાય છે. સ્પાર્કને બુજાવી ઇલેક્ટ્રોનને ઠંડા રાખવામાં આવે છે. મશીનિંગ પ્રક્રિયા દરમિયાન નીકળેલ મટીરિયલ્સનું વહન કરવામાં આવે છે. તો આપણે ફિગરમાં જોઈશું કે એક બાજુ આપણને સર્વો કંટ્રોલર આપેલું છે, સર્વો મોટર આપેલું છે, ગિયર બોક્સ આપેલું છે, ટૂલની ફીડ આપેલી છે, એક સાઈડમાં ફિલ્ટર આપેલું છે, ડાય ઇલેક્ટ્રિક સોલ્યુશન આપેલું છે, પંપ આપેલો છે, ફિક્ચર આપેલું છે, વર્કપીસ છે, બેઝ છે, ડીસી સપ્લાય છે અને ટૂલ છે. હવે આપણે જોઈએ કે જે બેઝ છે એની ઉપર વર્કપીસને ફિટ કરવામાં આવ્યું છે. વર્કપીસની નીચે એક ફિક્ચર છે. ફિક્ચર ઓકે, તો ફિક્ચર જે છે ત્યાંથી ડીસી સપ્લાય થાય છે. હવે જે સર્વો મીટર છે એના દ્વારા સર્વો મોટર અને જે ગિયર બોક્સ છે એની વર્કિંગ પદ્ધતિ રનિંગમાં રહે છે. હવે એ શું છે કે ગિયર બોક્સ દ્વારા જે ટૂલની ફીડ છે એ ટૂલની ફીડમાં આપણે વધારો કે ઘટાડો કરી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ કે ઉપરના વિવિધ હેતુઓ પાર પાડવા માટે ડાય ઇલેક્ટ્રિક પ્રવાહીના ગુણધર્મો પર વિશિષ્ટ હોવા જરૂરી છે, જે આપણે નીચે મુજબ તારવી શકીએ છીએ. હવે જોઈએ કે પૂરતી ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. ક્યારે? કે જ્યારે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ જે મશીનિંગ છે એ વર્કિંગ કન્ડિશનમાં હોય ત્યારે પૂરતી એની ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. તેનું ઝડપથી ડિઆયોનાઇઝેશન થવું જરૂરી છે, બરાબર. તેનું ફ્લેશ પોઈન્ટ ઊંચું હોવું જોઈએ. તેના વપરાશથી ઝેરી વાયુઓ ઉત્પન્ન ન થવા જોઈએ. ઓકે, કેમ કે ડાય ઇલેક્ટ્રિક સોલ્યુશનો યુઝ કરવામાં આવે છે જેથી કરીને ઝેરી વાયુઓનો ઉપયોગ ઉત્પન્ન ન થવા જોઈએ. તેની વાસ ગંદી અને ઘૃણાજનક ન હોવી જોઈએ. તેની વિસ્કોસિટી ઓછી હોવી જોઈએ. ઓકે, તે પદાર્થને ભીંજવી શકે તેવું હોવું જરૂરી છે. તે સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું અને બને તેટલું સસ્તું હોવું જોઈએ. તે ઇલેક્ટ્રોડ દાગીના વગેરે સાથે રિએક્ટ થવું જોઈએ નહીં, બરાબર. એ શું કહેવા માગે છે કે તે જ્યારે ઇલેક્ટ્રોડ જે છે ઇલેક્ટ્રોડ દ્વારા જે દાગીના છે એની સાથે રિએક્ટ થવું જોઈએ નહીં. હવે જોઈએ આપણે કે જે ડાય ઇલેક્ટ્રિક પ્રવાહી તરીકે સામાન્ય રીતે જે કેરોસીન વપરાય છે તે ઉપરાંત શુદ્ધ પાણી અને કેટલાક કોમર્શિયલ પ્રવાહી જેવા કે ઇસોલેક્ટ્રોલ 14, ઇસોમેટ્રોલ 20, કાસ્ટ્રોલ હોર્નિકો 409, મોબાઈલ ઓઇલ વેલોસિટી 4, ઓકે, તો 4 પણ એની જરૂરિયાત મુજબ વપરાય છે. તો આ બધા એના જેવી રીતે આપણે ડાય ઇલેક્ટ્રિક પ્રવાહી તરીકે આ બધાનો યુઝ કરી શકીએ છીએ. હવે છે કે ઈડીએમ પ્રક્રિયામાં મુખ્ય બે મુદ્દાઓ પર આધાર રાખવામાં આવે છે. તો કયા કયા બે મુદ્દાઓ છે? કે મશીનિંગ વડે મળતી સરફેસ ફિનિશ મેટ અને બીજી છે મેટલ રિમૂવલ રેટ, બરાબર. હવે આપણે જોઈએ કે સરફેસ ફિનિશ અને જે મેટલ રિમૂવલ રેટ છે એ આપણને ક્યારે મળશે? તો જ્યારે મશીન જે છે એ વર્કિંગ કન્ડિશનમાં હશે ત્યારે, જ્યારે એનું સ્પાર્કનું વહન થતું હશે ત્યારે એને જે વધારાનો જે ભાગ છે એ મટીરિયલ, જે વધારાનું મટીરિયલ છે એ રિમૂવ થતું હશે. તો એના પરથી આપણને મટીરિયલ મેટલ રિમૂવલ રેટ મળશે અને મશીનિંગ વડે મળતી સરફેસ ફિનિશ. તો જ્યારે મશીન વર્કિંગ કન્ડિશનમાં હશે તો એના વડે આપણને કઈ રીતે ફિનિશિંગ, સુપર ફિનિશિંગ મળે છે, જોબને કઈ રીતે ફિનિશિંગ કરવામાં આવે છે એ પ્રમાણે એને સરફેસ ફિનિશિંગ જે રીતની મળતી હોય એની પદ્ધતિઓ બંને આપણે અલગ અલગ છે. તો ઇલેક્ટ્રોડ જે ડિસ્ચાર્જ જે મશીનિંગ છે, બરાબર છે, એમાં ગિયર જે બોક્સ છે, ગિયર બોક્સ દ્વારા ટૂલની ફીડ જે છે એમાં વધારી ઘટાડી શકાય છે. જે રીતે ટૂલની ફીડ હશે એ રીતે વર્કપીસ જે છે એ ફિક્ચર્સ સાથે ફિટ કરેલું હોય છે. જે રીતે આપણે ટૂલની ફીડને વધારી ઘટાડી કરીશું એવી રીતે મશીનિંગ જે છે એ પદ્ધતિ, મશીનિંગનું જે વર્કિંગ છે એ રનિંગમાં રહેશે, બરાબર છે.
હવે અહીંયા એવું છે કે એમાં ડાયઇલેક્ટ્રિક સોલ્યુશન તરીકે આપણે કેરોસીન છે, શુદ્ધ પાણી છે, કોઈ પણ એવા જે પ્રવાહી હોય, જે કોમર્શિયલ પ્રવાહી હોય છે, એનો આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર છે. હવે આ જે મશીનિંગ પ્રોસેસ છે એનાથી આપણને કયા કયા ફાયદાઓ છે, મતલબ કે કયા કયા હેતુઓ પર એ વર્ક કરે છે, તો આપણે જોયું જેવી રીતે કે સ્પાર્કનું વહન કરે છે, ઉષ્માનું સૂક્ષ્મ જગ્યાએ કેન્દ્રીયકરણ કરે છે, સ્પાર્કને બુજાવી ઇલેક્ટ્રોનને ઠંડા રાખવામાં આવે છે, અને મશીનિંગ પ્રક્રિયા દરમિયાન નીકળેલ મટીરિયલ્સનું વહન કરવું જરૂરી છે. બરાબર છે. હવે આપણે જોયું કે આમાં ટૂલ દાગીના કરતાં નરમ હોય છે. ઓકે, દાગીનો થોડો સખત હોય છે અને ટૂલ જે હોય છે એ નરમ હોય છે. આ પદ્ધતિમાં આપણે જોઈએ છીએ કે 400 થી 300 વોલ્ટ ડીસી સપ્લાય આપવામાં આવે છે. ડાયરેક્ટ કરંટ 40 થી લઈને 300 વોલ્ટ સુધી આપણને ડાયરેક્ટ કરંટ આમાં આપણે સપ્લાય આપી શકીએ છીએ. અને જે એને એમ્પિયર, મતલબ એની જે એમ્પિયર છે, વિદ્યુત પ્રવાહ, એ કેટલો છે? 500 થી 400 સુધીનો છે. અને જે એની ફ્રિકવન્સી છે એ 5 થી 1000 કિલો સાયકલ એની ફ્રિકવન્સી છે. બરાબર. હવે આપણે જોઈએ કે ડાયઇલેક્ટ્રિક માધ્યમ જે છે એમાં આપણે અહીંયા જે મશીન છે એમાં કયા કયા કેમિકલ્સ પ્રવાહીનો યુઝ કરેલો છે, તો એ કેરોસીન છે અને ડિસ્ટિલ્ડ પાણી જે છે એને આપણે અહીંયા યુઝમાં લેવામાં આવ્યું છે. હવે જોઈએ કે દાગીનાનો છેડો જે હોય છે એ પોઝિટિવ હોય છે અને ટૂલનો જે છેડો હોય છે એ નેગેટિવ હોય છે. બરાબર. તો આવી રીતે આપણે અહીંયા ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ જોયું છે. તો હવે એ જે મશીનિયા જરૂરિયાત મુજબ બે એના સરફેસ ફિનિશ અને જે મેટલ રિમ્યુઅલ રેટ જે બે પદ્ધતિ છે એ આપણે કાલના લેક્ચરમાં જોઈશું. સો થેન્ક યુ મચ.